வெல்கம் டு சில்வர் ஸ்பூன் ஹீரோஸ் கிச்சன். આજે આપણે મસ્ત ટેસ્ટી એવી કંદ ખીચડી બનાવીશું. મિત્રો, આ ખીચડી એટલી ટેસ્ટી લાગે છે કે તમે ફરાળમાં ખાશો તો તમે ફરાળની બીજી ખીચડી એટલે કે સામાની ખીચડી, સાબુદાણાની ખીચડી ભૂલી જશો, એટલી ટેસ્ટી આ ખીચડી લાગે છે. તો ચાલો મિત્રો, મસ્ત ફરાળી કંદ ખીચડી બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે આવી રીતે કંદમૂળ લઈશું. તેની અંદર એક મોટું બટેકું લીધેલું છે, ત્રણ સક્કરિયા, બે ગાજર અને બે રતાળું. બટેકું અહીં મારું 250 ગ્રામ છે, સક્કરિયા 300 ગ્રામ. શરૂ કરતાં પહેલાં મિત્રો, તમને મારી એક રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ચાલો અત્યારે આપણે શરૂ કરીએ કંદ ખીચડી બનાવવાનું. ગાજર 175 ગ્રામ અને રતાળું 125 ગ્રામ લીધેલું છે. તમારે આમાંથી કોઈ પણ કંદ સ્કીપ કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો. તમે ખાલી માત્ર બટેકાની ખીચડી પણ બનાવી શકો છો, પણ અત્યારે આપણે કંદ ખીચડી બનાવીએ છીએ એટલે બધા કંદ લીધેલા છે. ઘણા લોકો ફરાળમાં ગાજર નથી ખાતા તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે બધા કંદને સરસ 2-3 વખત ધોઈ લઈશું. તો મિત્રો, આપણે બધા કંદને સરસ ધોઈ લીધેલા છે. પછી આપણે આવી રીતે કૂકર લેશું અને તેની અંદર પાણી લેવું, અને આવી રીતે મોટું બટેકું હોય તો તેના 4 ટુકડા કરીને લેવા. રતાળું, સકરિયા, ગાજર, અને હવે આપણે કૂકર બંધ કરી મીડિયમ ફ્લેમ પર 3 સિટી કરીને પ્રેશર કૂક કરી લઈશું. પછી આપણે આવી રીતે ટમેટાં લઈશું. ટમેટાં અહીં મેં 5 નંગ લીધેલા છે અને ગ્રામમાં ગણીએ તો 250 ગ્રામ છે. 2 તીખા મરચાં અને 2 ઇંચ જેટલું આદું લીધેલું છે. તો મિત્રો, આપણે આદું, મરચાં અને ટમેટાંને સમારી લીધેલા છે. તેને હવે આપણે મિક્સર જારમાં લઈ સરસ પેસ્ટ કરી લેશું. તો મિત્રો, આપણે સરસ ટમેટાં, આદું, મરચાંની પેસ્ટ કરી લીધેલી છે. તેને સાઈડ ઉપર રાખીશું. પછી આપણે એક પેનમાં આવી રીતે 1/2 કપ એટલે કે 80 ગ્રામ શિંગદાણા લઈશું. સરસ શિંગદાણા ઉપર બ્લેક કલરની છાલ થઈ જાય અને તેની મેળે ફૂટવા લાગે ત્યાં સુધી આપણે શેકવાના છે. ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે. મિત્રો, તમે જોઈ શકો છો આપણા શિંગદાણાની છાલ બ્લેક થવા આવી છે અને તે ફૂટવા લાગ્યા છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને દાણાને સરસ ઠંડા થવા દેશું. તો હવે આપણા દાણા સરસ ઠંડા થઈ ગયા છે. તમારે તેના ફોતરા કાઢવા હોય તો તમે કાઢી શકો છો, પણ હું અહીં તેના ફોતરા નથી કાઢતી. અને તેને આપણે આવી રીતે મિક્સર જારમાં ડાયરેક્ટ જ લઈ લેશું. તો મિત્રો, આપણે સરસ શિંગદાણાનો અધકચરો ભૂકો કરી લીધેલો છે. તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. પછી આપણે આવી રીતે ફરાળી ચેવડો લેવાનો છે, 2 કપ, 150 ગ્રામ. તેને પણ મિક્સર જારમાં જેટલો સમાય તેટલો લઈ લઈને 2 બેચમાં પીસી લેશું આખા પાખો. તો મિત્રો, આપણે સરસ આખા પાખો ફરાળી ચેવડાનો ભૂકો કરી લીધેલો છે. તેને પણ સાઈડ ઉપર રાખીશું. સાથે આપણું કૂકર સરસ ઠંડુ થઈ ગયું છે, નેચરલી ખોલી લઈશું. તો હવે આપણે તેને નિતારી લઈશું. મિત્રો, સરસ નિતારી લીધેલા છે. હવે તેને સહેજ ઠંડા થવા દેશું અને પછી તેની છાલ કાઢી લેવાની છે. તો મિત્રો, આપણે બધા કંદની સરસ છાલ કાઢી લીધેલી છે. હવે આપણે તેને આવી રીતે પોટેટો મેસર વડે સરસ મેશ કરી લેશું. મિત્રો, તમે જ્યારે ગાજરને આવી રીતે મેશ કરશો એટલે તેમાં જે પિત્તનો ભાગ હશે તે તરત જ આવી રીતે છૂટો પડી જશે. તેને આપણે અલગ કરી લેશું. તો મિત્રો, આપણે કંદનો સરસ માવો કરી લીધેલો છે. હવે આપણે ખીચડી બનાવવાનું શરૂ કરીશું. પછી આપણે આવી રીતે કઢાઈ લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરવી.
અને તેની અંદર આપણે અડધો કપ એટલે કે 100 ગ્રામ તેલ લઈશું. તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર આવી રીતે 1/2 ટેબલ સ્પૂન જીરું ઉમેરવું. જીરું આવી રીતે તતડે એટલે લીમડાના પાનને આવી રીતે કટકી કરી ઉમેરવા. પછી તેની અંદર જે આપણે આદુ મરચાં અને ટમેટાની પેસ્ટ બનાવી હતી તે ઉમેરીશું. પછી તેની અંદર આવી રીતે 1/2 ટીસ્પૂનમાં સહેજ ઓછી એવી હળદર ઉમેરવી. ટમેટાના ભાગનું સિંધાણું મીઠું ઉમેરીશું. તમે ફરાળમાં હળદર ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને તમે ફરાળી મીઠાની જગ્યાએ એટલે કે સિંધાણુંને બદલે રેગ્યુલર મીઠું ફરાળમાં ખાતા હોય તો તમે તે પણ એડ કરી શકો છો. મિક્સ કરી લઈશું. મિત્રો, તમારે આવી રીતે ટમેટાની ગ્રેવી કરીને ન ઉમેરવી હોય તો તમે ઝીણી ઝીણી ટમેટાની કટકી પણ ઉમેરી શકો છો. પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી તેને ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું. મિત્રો, આપણી ટમેટાની પેસ્ટ કૂક થાય ત્યાં સુધીમાં આવી રીતે પાણીને ગરમ કરવા રાખી દેવાનું છે. આ પાણી મેં આવી રીતે કપમાં 3 કપ લીધેલું છે. તો મિત્રો, આપણી 2 મિનિટ થઈ ગઈ છે, ખોલી લઈશું. સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે, એકવાર હલાવી લેવું. પછી આપણે તેની અંદર જે પાણી ગરમ કર્યું હતું 3 કપ તે ઉમેરી દેશું અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરવી. હવે આપણે તેની અંદર મસાલા કરીશું. તો આવી રીતે લાલ મરચું 1 ટેબલ સ્પૂન લીધું છે, તમે તમારા સ્વાદ મુજબ વધ ઘટ કરી શકો છો. 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન શેકેલા જીરુંનો પાવડર, ખાંડ ઉમેરીશું 1/2 ટેબલ સ્પૂન. ખાંડ તમે તમારા સ્વાદ મુજબ વધ ઘટ કરી શકો છો. બધા મસાલાને આપણે સરસ હલાવી લઈશું. પાછું આપણે તેને ઢાંકી દઈશું 1 મિનિટ માટે, એટલે કે તેમાં જલ્દી સરસ ઉભરો આવી જાય, પાણી ઉકળી જાય જલ્દી. મિત્રો, આપણી 1 મિનિટ થઈ ગઈ છે, ખોલી લઈશું. તમે જોઈ શકો છો પાણીમાં સરસ ઉભરો આવી ગયો છે. હવે આપણે તેની અંદર મેશ કરેલું કંદ ઉમેરી દઈશું. સાથે આપણે કંદના ભાગનું મીઠું એટલે કે સિંધાણું મીઠું ઉમેરીશું. હલાવી લઈશું. મિત્રો, તમારે આવી રીતે મેશ કરીને ન ઉમેરવું હોય તો તમે ઝીણી ઝીણી કંદની કટકી પણ કરી શકો છો બાફ્યા પછી. પણ આવી રીતે મેશ કરેલું હશે તો ખાવામાં બહુ મજા આવશે, ખીચડી જેવું જ લાગશે. મિત્રો, સરસ આપણું કંદ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર શેકેલા જે સિંગદાણા હતા તેનો અધકચરો ભૂકો ઉમેરીશું. થોડોક આપણે ગાર્નિશિંગ માટે રાખીશું. ફરાળી ચેવડો ઉમેરી દેવો, બધું આપણે ઉમેરી દઈશું અને તેને આપણે આવી રીતે ઉપરથી ફેલાવી દેવાનું છે અને તેને આપણે પાછું ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી. 2 મિનિટ માટે આપણે કૂક કરીશું. તો મિત્રો, આપણી 2 મિનિટ થઈ ગઈ છે, ખોલી લઈશું અને સરસ મિક્સ કરી લેવું. સરસ આપણી ખીચડી મિક્સ થઈ ગઈ છે, ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. હવે આપણે તેની અંદર આવી રીતે મોટા લીંબુનો રસ ઉમેરીશું અથવા તો સ્વાદ મુજબ. તમારા ટમેટાં કેટલા ખાટા છે તેના ઉપર આધાર રહે. સાથે થોડી કોથમીર. તો હવે આપણે બંનેને મિક્સ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે મસ્ત ગરમા ગરમ કંદ ખીચડી. આ કંદ ખીચડી તમે ખાશો તો તમે સામાન્ય ખીચડી, સાબુદાણાની ખીચડી ભૂલી જશો, એટલી ટેસ્ટી આ ખીચડી બને છે. ઉપરથી આપણે થોડા ફરાળી ચેવડાના ક્રંચથી ગાર્નિશ કરીશું. સાથે
કોપરાનું ખમણ, સિંગદાણાનો ભૂકો જે બાકી રાખ્યો હતો તે, અને કોથમીર. તો મિત્રો, તમે પણ મસ્ત ઘરે આવી રીતે કંદ ખીચડી જરૂરથી બનાવજો. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત આવી કંદ ખીચડી ઘરે બનાવી શકે. તો મિત્રો, અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.